એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરીયા આવો મારા નાનકુડા એવા ભટુરિયા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ વાર્તા સાંભળવા આવી ગયા છે ભાઈ આવો આવો આજે હું તમને મૂછાળી માની વાર્તા કહેવાનું છું ગીજુભાઈ બધેકાની વાર્તા છે ધ્યાનથી સાંભળજો અને કાનીને સાંભળજો આવો ભાઈ વાર્તાનું નામ છે એક નગર હતું આ નગરના રાજાએ બંધાવેલા બગીચામાં ઘણા બધા પંખીઓ રહેતા હતા ભાઈ બગીચામાં એક ચકલી પણ રહે નાનકુડી એવી એક વાર આ ચકલી ચણતી ચણતી ફરતી હતી ત્યારે એને એક ઝાંઝર મળ્યું બોલો તમે પહેરો છો ને છોકરીઓ પગમાં ઝાંઝર હા એટલે ચકલી તો કે આ તો મને બહુ ગમે એમ કહીને એણે તો ઝાંઝર પગમાં પહેરી લીધું ઝાંઝર જોયું દિવસો બાદ રાજા સામુ જોઈને ફૂલાઈને કહ્યું હું તો ઝાંઝર વાળી બાઈ મને કોઈથી કઈ ન કહેવાય હું તો ઝાંઝર વાળી બાય કોઈની પાસે ના હોય તેવું મારા પગમાં ઝાંઝર વાળી ચકલી બાય રાજા તો ચકલીના આવા શબ્દો સાંભળીને ખૂબ ગુસ્સે ભરાયો ભાઈ એનો તો બહુ ગુસ્સે આવ્યો એટલે એ તો પગમાં પછાડી પગ પછાડીને મહેલમાં ચાલ્યો ગયો બીજા દિવસે આ રાજા પાછા બગીચામાં ફરવા આવ્યા અને ચકલી બાઈ ફરી કહેવા લાગ્યા કે હું તો ઝાંઝર વાળી ચકલીબાઈ મને કોઈથી કાંઈ ન કહેવાય મને કોઈથી કાંઈ ન કહેવાય કોઈની પાસે ના હોય તેવું મારા પગમાં ઝાંઝર સોહાય રાજા તો ચકલી પર બહુ ખીજાયો બહુ ખીજાયો તેણે તેનું ઝાંઝર તેના પગમાંથી આંચકી લીધું અને ચકલી બોલી રાજા તો ભિખારી ભિખારી રાજા તો મારું લઈ લીધું એને લેવા દીધું તેને કાંઈ ન કીધું આમ સાંભળીને રાજા તો વળી પાછો બહુ ખીજાયો એણે તો આ પેલી ચકલીને ને ઝાંઝર પાછું આપવા ફેંક્યું તો ચકલી કે રાજા મારાથી બી નો મારું ઝાંઝર પાછું દીધું રાજા મારા હતી બી નો મારું ઝાંઝર પાછું દીધું બોલો લો આવી હતી આ ચકલી હવે તો રાજા બરાબર નો ખીજાયો અને સિપાહીઓને કહ્યું કે આ ચકલીને પકડીને એના માથે મુંડો કરાવી ટકો કરાવીને બગીચામાંથી બહાર કાઢી મૂકો એટલે સિપાહીઓએ ચકલીના માથે મુંડો કરી દીધો અને વાળ કાપી નાખ્યા બધા એના પણ ચકલી હું મુંડો ના કરાવું તો મારું નામ ઝાંઝર ચકલીબાઈ ચકલી બાય નહી બોલો લો અને રાજા તો રોજ મંદિરે જાય અને ભગવાન પાસે પોતાનું ભલું થાય એવું બધું માગે હો હા અને રોજની જેમ આજે પણ રાજા મંદિરમાં આવ્યા અને ભગવાન પાસે બે હાથ જોડીને પ્રાર્થના કરી એ ભગવાન મારું ભલું કરજો ભગવાનના મંદિરમાં છુપાયેલી ચકલી શું બોલી ખબર છે એ રાજા તારું ભલું નહીં થાય રાજા કે કેમ ભગવાન મારો શો વાંક ગુનો છે મંદિરમાં છુપાયેલી ચકલી બોલી તારું માથું મુંડાવીને પછી મારી પાસે આવ પછી ભલું કરું રાજા તો તરત જ એક માણસને બોલાવીને પોતાનું માથું મૂંડવા માટે કહ્યું કે ટકો કરી દો ટકો મને કાપી દો બધા જ્યાં પેલો માણસ રાજાના માથા પર પાણી લગાવીને એનું મુંડન કરવા જાય ત્યાં તો ચકલી ઉડી આવીને બોલી અમે ચકી ભાઈ એક મુંડાયા સાથે રાજા પાવતે મુંડાણો રે બોલ લ્યો હું તો ઝાંઝર વાળી ચકલી બાઈ મારે રાજાનું મુંડન ના થવા દેવાય રાજા તો પડી ગયો માફી ચકલીએ પણ ફરીવાર આવું અભિમાન ન કરવા માટે પ્રતિજ્ઞા લીધી તે દિવસથી ચકલી રાજાના બગીચામાં છૂટતી ફરવા લાગી છે ઓ ભાઈ તો ભટુરિયાઓ આવી હતી આ વાર્તા